के एक राज्यनी विधानसभानी अंदर सीएसके नी टीमनो मुद्दो उछळ्यो छे अने एक धारासभ्य एम कीधु के सीएसके नी टीम पर प्रतिबंध मूको। नमस्कार, खबर छे .com पर थी राजेश शाह। दर्शक मित्रों, आईपीएल 2023 नी मैचो चाली रही छे अने तमे पण मजा माणता हशो। हमणा घणी बधी मैचो मां रसाकसी पण जोवा मळे छे, परंतु આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે એક રાજ્યની વિધાનસભાની અંદર સીએસકેની ટીમનો મુદ્દો ઉછળ્યો છે અને એક ધારાસભ્ય એમ કીધું કે સીએસકેની ટીમ પર પ્રતિબંધ મૂકો। તો આ રાજ્ય છે તામિલનાડુ। તામિલનાડુની વિધાનસભાની અંદર પાટ્ટાલી મક્કલ કોચી એટલે પીએમકે પાર્ટીના ધારાસભ્ય વેંકટેશ્વરને વિધાનસભાની અંદર જ્યારે સ્પોર્ટ્સ બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે એમણે એક મુદ્દો ઉચક્યો કે ધોનીની જે ટીમ છે સીએસકે, ચેન્નાઈ સુપર કિંગ્સ, તો આ ચેન્નાઈ સુપર કિંગ્સ પર પ્રતિબંધ મૂકો। પ્રતિબંધ મૂકવાનું કારણ ધારાસભ્યએ એવું આપ્યું કે ચેન્નાઈ એ તામિલનાડુની રાજધાની છે અને રાજધાનીના નામ ઉપર ક્રિકેટની ટીમ બની છે, પરંતુ તેમ છતાં આ ટીમની અંદર એક પણ તમિલ ખેલાડી નથી। તામિલનાડુના રાજ્ય રાજધાનીના નામ પર હોવા છતાં એક પણ ખેલાડીને મહત્ત્વ નથી આપવામાં આવ્યું, એને કારણે સીએસકે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। બીજું ધારાસભ્યએ એમ કીધું કે તામિલનાડુને કારણે સીએસકેની ટીમ આવક પણ મેળવે છે, પણ તેમ છતાં નવાઈની વાત મને એ લાગે છે કે તામિલનાડુનો એક પણ ખેલાડી કેમ નથી। તામિલનાડુની અંદર ક્રિકેટ રમતા ખેલાડીઓ છે અને એ ખેલાડીઓનો પણ સીએસકેની ટીમમાં સમાવેશ થવો જોઈતો હતો, પરંતુ એ પણ નથી, અને આ વાત મારી દૃષ્ટિએ એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે। પીએમકેના ધારાસભ્યએ તો સીએસકે પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી, પરંતુ સ્પોર્ટ્સ મંત્રીએ કોઈ જવાબ આપ્યો નહોતો। હવે એક બીજા ધારાસભ્યની વાત કરીએ, AIADMKના ધારાસભ્ય SP વેલુમણીએ એકદમ કોમેડી વાત કરી હતી। એમણે વિધાનસભાની અંદર એમ કીધું કે રાજ્ય સરકારની પાસે આઈપીએલની મેચના 400 પાસ આવ્યા છે, પરંતુ એમાંથી એક પણ પાસ અમને મળ્યા નથી। અમારી સરકાર હતી ત્યારે પાસ મળતા હતા। વેલુમણીએ એમ કીધું કે ભાઈ, અમને 5 પાસ આપો, અમે એના પૈસાએ આપી દેશું। તો આનો સ્પોર્ટ્સ મંત્રીએ જવાબ આપ્યો છે કે તમે એક કામ કરો, તમે BCCIના જય શાહ પાસે જાઓ અને એમની પાસે જઈને ટિકિટ માંગો। ક્રિકેટમાં બધાને જ રસ હોય છે અને રાજકારણીઓ પણ એમાંથી બાકાત નથી હોતા, અને આ એક કદાચ નવાઈનો વાત છે કે વિધાનસભાની અંદર આઈપીએલની કોઈ એક ટીમ પર પ્રતિબંધ મૂકવા માટેનો આ પહેલો કિસ્સો હોઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।